મહાભારતના યુદ્ધમાં અર્જુનને સમજાવવા માટે જે ઉપદેશ આપ્યો શ્રીમદ ભગવદ્ ગીતા, હવે એ જ પ્રમાણે બિહારના એક કવિ જેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે, રામધારીસિંહ દિનકરજી, એમણે કર્ણના જીવન ચરિત્ર ઉપર રશ્મિ રથી નામનું એક કાવ્ય લખ્યું છે, સંવાદ કાવ્ય જેને કહેવાય છે. એમાં કૃષ્ણ અને દુર્યોધનનો સંવાદ આવે છે. મારે આ સંવાદ એટલા માટે બોલવો છે કે કૃષ્ણએ સમજાવવાની કોશિશ કરી હતી દુર્યોધનને. અત્યારે વારંવાર ભારત તરફથી પાકિસ્તાનને સમજાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. ભારતના 130 કરોડ લોકોનું પ્રતિનિધિત્વ એટલે ભગવાન શ્રી કૃષ્ણ, અને દુર્યોધન એટલે પાકિસ્તાનમાં બેઠેલા જે સત્તાધીશો. જે રીતે આ ડાયલોગ બિલકુલ પાકિસ્તાનને બંધ બેસતા આવે છે, એટલે એ રશ્મિ રથીનો કથા કાવ્યનો સંવાદ હું પ્રસ્તુત કરીશ. પહેલા નમ્રતા એક શેર બોલશું. चलो फिर से आज वो नजारा याद कर ले, चलो फिर से आज वो नजारा याद कर ले, शहीदों के दिल में थी वो ज्वाला याद कर ले, शहीदों के दिल में थी वो ज्वाला याद कर ले, जिसमें बहकर आजादी पहुंची थी किनारे पर, जिसमें बहकर आजादी पहुंची थी किनारे पर, देशभक्तों के खून की वो धरा याद कर ले, દેશભક્તો કે ખૂન કી વો ધરા યાદ કરે. ખૂબ સરસ, તાળીઓ થઈ જાય. હવે કૃષ્ણ ભગવાને દુર્યોધનની સભામાં એક દૂત તરીકે ગયા, પરંતુ દુર્યોધન ન માન્યો અને ઉલટાનું કૃષ્ણ ભગવાનને બાંધવાનો પ્રયત્ન કરે છે. ત્યારે કૃષ્ણ ભગવાને વિરાટ સ્વરૂપ લીધું, ગ્રહ નક્ષત્ર બધું મારી પાસે છે. એ વિરાટ સ્વરૂપની વાત અહીંયા આવે છે. હું પ્રસ્તુત કરું છું રશ્મિ રથીનો ડાયલોગ, ખૂબ શાંતિથી સાંભળો ને ત્યાર પછી આ બહેતરીન કૃતિ પૂરી માણીએ. મૈત્રી કી રાય બતાને કો, સબકો સુમાર્ગ પર લાને કો, દુર્યોધન કો સમજાને કો, ભીષણ વિધ્વંસ બતાને કો, ભગવાન હસ્તિનાપુર આયે પાંડવ કા સંદેશ આયે, દો ન્યાય અગર તો આધા દો, પર યદિ ઇસમે ભી બાધા હો તો દે દો કેવલ 5 ગ્રામ, રખો અપની ધરતી તમામ, હમ વહી ખુશી સે ખાયેંગે, પરિજન પર હસી નહીં ઉઠાયેંગે. દુર્યોધન વહ ભી દે ન સકા, આશીષ સમાજ કી લે ન સકા, ઉલટે હરી કો બાંધને ચલા, જો થા અસાધ્ય સાધને ચલા. હવે કૃષ્ણ ભગવાન વિરાટ સ્વરૂપ લે છે, અને રામધારીસિંહ દિનકરજીએ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિ કેવા સંવાદ લખ્યા છે. હરી ને ભીષણ હુંકાર કિયા, અપના સ્વરૂપ વિસ્તાર કિયા, ડગમગ ડગમગ દિગ્ગજ ઢોલે, ભગવાન કુપિત હોકર બોલે, જંજીર બઢા કર સાધ મુજે, હા હા દુર્યોધન બાંધ મુજે, યે દેખ પવન મુજમે લય હૈ, યે દેખ ગગન મુજમે લય હૈ, મુજમે વિલીન જંતાર સકલ, મુજમે લય હૈ સંસાર સકલ, અમરત્વ ફૂલતા હૈ મુજમે, સંહાર જુલતા હૈ મુજમે, દુર્યોધન યે દેખ ભીષણ વિધ્વંસ હોગા. ત્યારે કૃષ્ણ ભગવાન વિરાટ સ્વરૂપ બતાવતા પોતાના વિરાટ સ્વરૂપમાં શું શું રહેલું છે બતાવે છે. ઉદિયાચલ દીપ્ત ભાલ મેરા, ભુજ પરિધિ બંધ કો ભેરે હે, ભૂલોક વક્ષસ્થલ વિશાલ મેરા, આખું સમગ્ર ભૂલોક એનું વક્ષસ્થલ છે, મૈનાક મેરુ પગ મેરે, દીપ દેજે હે ગ્રહ નક્ષત્ર, વો સબ હૈ મેરે મુખ કે અંદર, દ્રગ હો તો દ્રશ્ય અકાલ દેખ, મુજમે સારા બ્રહ્માંડ દેખ, ચર અચર જીવ જગ ક્ષર અક્ષર, નશ્વર મનુષ્ય સુર જાતિ અમર, સતકોટી સૂર્ય સતકોટી ચંદ્ર, સતકોટી સરિત સર સિંધુ મંદ્ર, સતકોટી વિષ્ણુ બ્રહ્મા મહેશ, સતકોટી રુદ્ર સતકોટી કાલ, સતકોટી દંડભર લોકચાલ, હા હા દુર્યોધન જંજીર ભડાકર સાધી દે, દુર્યોધન બાંધી દે. આવી અનેક વાતો આ કાવ્ય સંગ્રહમાં છે, પણ વાત કહેવાનો મતલબ એ હતો કે ભારતના અને પાકિસ્તાનના અત્યારની પરિસ્થિતિને લાગુ પડે છે. જોરદાર તાળીઓથી આપણે ઉરીને વધાવીએ. લેટ અસ એન્જોય ધ જોશ ઓફ જેવી એસકે, જોશ ઓફ જેવી એસકે. અને ઉરી પછી સ્કૂલની વિદ્યાર્થીનીઓએ કરેલી તૈયાર હેલ્મેટ અવેરનેસની કૃતિ આવશે, એટલે 2-3 સ્ટેન્ડ માઇક મિત્રોને વિનંતી, સ્ટેન્ડ માઇક તૈયાર રાખશો.
કારણ કે ગાયને રજૂ કરવાની છે. હેલ્મેટની કુર્તી માણીએ પૂરી फट फटिया दौड़ा ओ मोरी रानी ओय ओय मोरी रानी मैडम हंस हंस के पलटन दस बतिया बनाए ये बात पक्की जो होई तरक्की तुमका हम एम्बेसडर में घुमा Thank you.
धर्म, बलिदान परमो धर्म। गोविंद, गोविंद, सर्जिकल स्ट्राइक, सर्जिकल स्ट्राइक। पीओके में घुस के उनके सारे टेररिस्ट लॉन्च पैड, वहां छुपे हुए फिदाइन, उनके हैंडलर्स, उनके गाइड्स, सबको खत्म कर दो। और पाकिस्तान की फितरत को देखते हुए कभी कबूल नहीं करेंगे कि उनके जमीन पर आतंकवादी पल रहे हैं। मतलब उनके मुताबिक जब आतंकवादी है ही नहीं तो फिर हमला कर, और जब हमला हुआ ही नहीं तो क्या जंग और क्या इंटरनेशनल प्रेशर। मोस्ट इम्पोर्टेंट, उरी का बदला लेने का सबसे बड़ा मौका है। सर्जिकल स्ट्राइक में खतरा ज्यादा नहीं है, हम चाहे तो जेट फाइटर से एलसी के आसपास बने हुए उनके थोड़े बंकर्स नष्ट कर सकते हैं। म्यूनिक ओलंपिक में इसराइल के एथलीट्स को पीएलओ टेररिस्ट ने मार दिया था, तो इसराइल ने सिर्फ मिसाइल छोड़कर बदला नहीं लिया, ऑपरेशन रैथ ऑफ गॉड किया था। एक एक टेररिस्ट को ढूंढ ढूंढ के घर में घुस घुस के मारा था। हिंदुस्तान के आज तक के इतिहास में हमने कभी भी किसी दूसरे मुल्क पर पहला बार नहीं किया है, और पाकिस्तान हमारी इसी आदत का शुरुआत से फायदा उठाते आ रहा है। 1947, 65, 71, 99, हमारी सहनशीलता को कमजोर समझा जा रहा है। यही मौका है उनके दिल में डर बिठाने का। उन्हें विश्वास हो जाना चाहिए कि ये हिंदुस्तान अब चुप नहीं बैठेगा। ये नया हिंदुस्तान, ये हिंदुस्तान घर में घुसेगा भी और मारेगा। Thank you.
धर्मेश भाई वायर।